દાવો થકી થતો વ્યાપાર એને કહેવાય ભૂમિ માર્ગ અથવા સડક માર્ગો. સડક માર્ગો છે એ પ્રાચીન સમયથી ભારતની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ, અને રાજા મહારાજાઓએ એ સમયગાળા દરમિયાન વહન કરવા માટે વસ્તુઓ હોય કે માલ સામાન એના વહન માટે વિવિધ પ્રકારની રસ્તાઓ બનાવેલા છે. એમાં સૌ પ્રથમ લઈ શકાય એવું નામ હોય તો સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ દરમિયાન જુદા જુદા પ્રકારના રાજમાર્ગો પાથરવામાં આવેલા એટલે બનાવવામાં આવેલા, અને આ રાજમાર્ગો ઉપર વિવિધ પ્રકારની વસ્તુઓનું વહન થતું અને તેના થકી એ જે તે પ્રદેશના રાજાઓનું શાસન હતું એનો વિકાસ કરવામાં આવતો હતો. તો એ સડક માર્ગનો પ્રાચીન સમયથી આપણે વિકાસ કરેલો જોવા મળે છે. તેની અંદર માલ સામાનની હેરફેરની વાત હોય, માનવીના હેરફેર માટેની વાત હોય અથવા એને જોડી આપવાની વાત હોય, અને ત્રીજો પોઈન્ટ છે જે તે વિસ્તારોને સાંકળવાનો. એકમાત્ર જો કોઈ સૌથી સરળ સસ્તો વિકલ્પ હોય, રસ્તો હોય, તો તે સડક માર્ગ છે. આપણા ઘરથી માંડીને કોઈ પણ બીજા ક્ષેત્ર કે વિસ્તાર સુધી પહોંચવાનું સરળમાં સરળ જો કોઈ માધ્યમ હોય પરિવહનનું અને સસ્તું માધ્યમ હોય તો તે સડક માર્ગ છે. રેલવે હોય તો રેલવે આપણા ઘર સુધી પહોંચી ન શકે. ત્યારે કોઈ બીમાર વ્યક્તિ હોય તો સડક માર્ગ છે એ આશીર્વાદ સમાન છે, કારણ કે ત્યાંથી વાહન કરી અને હોસ્પિટલ સુધી વ્યક્તિને લઈ જઈ શકાય. પણ રેલવે અહીં સુધી ન આવે, પ્લેન અહીં સુધી ન આવે, એટલે એને સસ્તો અને સરળ કહી શકાય એવું માધ્યમ કહી શકાય. દુનિયાની અંદર સડક પ્રણાલીની જો વાત કરવામાં આવે તો સડક માર્ગનો જુદા જુદા પ્રદેશોની અંદર જુદી જુદી રીતે વિકાસ થયો છે. જેમાં સૌ પ્રથમ વાત કરવામાં આવે તો દુનિયામાં પ્રથમ ક્રમે USA આવે છે. અમેરિકા સડક પ્રણાલીની અંદર પ્રથમ ક્રમે છે, અને બીજો નંબર આવે છે દુનિયામાં ચીનનો, અને ત્રીજા ક્રમે સડક માર્ગની અંદર દુનિયાની અંદર જો કોઈ વિકાસ પામેલી પ્રણાલી હોય તો તે ભારત છે. આમ જોઈએ તો ભારતની અંદર સડક માર્ગનો ઉપયોગ આજે સૌથી વધુમાં વધુ કરવામાં આવે છે. તો પરિવહન ક્ષેત્રની અંદર તેનું નામ અગ્રિમ ક્ષેત્રની અંદર ગણાવી શકાય. હવે આ ભારતીય સડક માર્ગો છે એને જુદા જુદા ચાર વિભાગની અંદર વિભાગીકરણ કરવામાં આવેલું છે. પરિવહનની અંદર સડક માર્ગોને ચાર વિભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે. એક એક્સપ્રેસ હાઈવે જેને આપણે કહીએ છીએ, તે પેલું નેશનલ હાઈવે લઈએ, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે એટલે રાજ્ય ધોરીમાર્ગ, પેલું રાષ્ટ્રીય ધોરીમાર્ગ, ત્યાર પછી જિલ્લા ધોરીમાર્ગ અને ગ્રામીણ માર્ગ. આ ચાર વિભાગ એનું વ્યાગીકરણ થયું. અને એક્સપ્રેસ હાઈવે છે એ વધારાનો પાંચમો ક્રમ છે એ આપણે લઈએ છીએ. પણ પેલો આ માર્ગ આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ દેશના વિકાસમાં પાડોશી દેશ સાથેના વ્યાપારી સંબંધોની અંદર અને વસ્તુઓની હેરફેર માટે દુર્ગમ વિસ્તારોની અંદર પણ ઉપયોગી એવો જો કોઈ માર્ગ હોય તો તે છે નેશનલ હાઈવે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગની વાત કરીએ તો દેશના રાષ્ટ્રીય સુરક્ષામાં સૌથી અસરકારક અને ઉપયોગી સાબિત થાય, આશીર્વાદ સમાન કહી શકાય એવો માર્ગ એટલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ. હવે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે તે બનાવવાની એટલે એને કહેવાય નિર્માણ કરવાની આખી પ્રક્રિયા છે એ કેન્દ્ર સરકાર સંચાલિત હોય છે. પહેલાં આપણે PWD બોલતા હતા, એ જે રોડ રસ્તાઓ છે ને એને બનાવવાની જવાબદારી સોંપવામાં આવેલી છે. અને દુનિયાના બધા જ દેશો સાથે એટલે કે પાડોશી દેશો સાથેનો જે વ્યાપારી સંબંધ છે એને જોડવાનું કામ એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ કરી આપે છે. આપણા રાષ્ટ્રીય ધોરીમાર્ગની જુદા જુદા વિભાગની અંદર વર્ગીકરણ કરવામાં આવેલું છે. આ જુદા જુદા વિભાગો છે એને વિભાગ વર્ગીકરણ મુજબ ક્રમ આપવામાં આવેલા છે એનો અને નામ આપવામાં આવેલા. એમાં ભારતનો સૌથી લાંબામાં લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે નેશનલ હાઈવે 7 નંબરનો સૌથી મોટામાં મોટો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, જે વારાણસી ઉત્તર પ્રદેશથી શરૂ કરી અને છેલ્લે કન્યાકુમારી સુધી જોડતો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ આવા પ્રકારના નેશનલ હાઈવે બનાવવામાં આવ્યા છે. આ નેશનલ હાઈવેના ક્રમની વાત કરીએ તો 27
સુડતાલીસ, એકસો સુડતાલીસ, ત્યાર પછી એકતાલીસ, એકસો એકતાલીસ, અડતાલીસ. આ કટકે કટકે એટલા માટે બોલો કે એક સાથે તમારે યાદ રહે. એ રીતે જો તમે યાદ રાખો તો સરળતાથી તમને આ ગુજરાતમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે એ યાદ રહી શકે. ફરીથી લઈએ, સત્યાવીસ, એકતાલીસ, સુડતાલીસ, અડતાલીસ, એકસો એકતાલીસ, એકસો ને સુડતાલીસ, આ નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો ગુજરાતમાંથી પસાર થાય છે નેશનલ હાઈવે. બાકીના છે સ્ટેટ ધોરીમાર્ગો છે. અને મોટા કહી શકાય એવા ભારતની અંદર બનાવવામાં આવેલા ચંદીગઢ, પુડુચેરી જેને આપણે પોન્ડિચેરી કહેતા હતા, દિલ્હી, ગોવા, આ બધા જ રાજ્યો છે તેની અંદર સૌથી વધુમાં વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ બનાવવામાં આવેલા છે કે નિર્માણ પામેલા છે. કારણ કે સમતલ ભૂમિ જોવા મળે છે મેદાની પ્રદેશોવાળા. ત્યાર પછી લઈએ સ્ટેટ હાઈવે, જેને રાજ્ય ધોરીમાર્ગના નામથી ઓળખવામાં આવે છે. અને રાજ્ય ધોરીમાર્ગ છે એનું નિર્માણ કરવાનું, એને બનાવવાની કામગીરી જે તે રાજ્ય સરકારને સોંપવામાં આવેલી છે. ઘણી વખત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળી અને જે મુખ્ય મથક છે એ મુખ્ય મથક સાથે જોડી આપવાનું, પાટનગર છે એ મોટા મોટા શહેરોને પાટનગર સાથે જોડી આપવાનું કામ એ રાજ્ય ધોરીમાર્ગ કરે છે. અને વેપાર ઉદ્યોગની દ્રષ્ટિએ આ રાજ્ય ધોરીમાર્ગ છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ત્યાર પછીનો ક્રમ આવે છે ડિસ્ટ્રિક્ટ હાઈવે, જેને જિલ્લા માર્ગના નામથી ઓળખવામાં આવે છે. જિલ્લાના જુદા જુદા મોટા મોટા શહેરોને રાજ્યના મુખ્ય માર્ગ સાથે જોડી આપતા જે માર્ગ છે એને કહેવામાં આવે છે જિલ્લા ધોરીમાર્ગ. અને આ જિલ્લા ધોરીમાર્ગ છે એ મોટાભાગે ગામડાઓ અને શહેરોને જોડી આપવાનું કામ કરે છે. બે મોટા સિટી હોય તો એને જોડી આપવા અને આપણા દેશનો રાજ્યનો ઝડપી વિકાસ થાય એ માટે આ મથકો બનાવવામાં આવે છે. અને મોટાભાગે જિલ્લા માર્ગ છે એ બનાવવાની જવાબદારી જે તે જિલ્લા પંચાયતને સોંપવામાં આવેલી છે એની દેખરેખ હેઠળ આ બધા જ માર્ગો છે જિલ્લા માર્ગો એ નિર્માણ પામતા હોય છે. અને છેલ્લો પ્રકાર છે ગ્રામીણ માર્ગ, જેને આ ચિત્ર તમે જુઓ પ્રધાનમંત્રી સડક યોજનાનું ચિત્ર છે. પરીક્ષાની અંદર પૂછાય છે, બરાબર યાદ રાખો કે આ ચિત્ર શાનું છે. તો આપણે યાદ રાખવાનું છે પ્રધાનમંત્રી ગ્રામ સડક માર્ગ, જેને એપ્રોચ રોડના નામથી ઓળખી શકાય. નાના નાના ગામડાઓને જિલ્લાના મુખ્ય હાઈવે મુખ્ય માર્ગ સાથે જે જોડી આપતો માર્ગ બનાવવામાં આવે છે તેને કહેવામાં આવે છે એપ્રોચ રોડ, જે ગ્રામીણ વિસ્તારના જે વ્યાપાર છે એની પ્રવૃત્તિને વેગ આપવા માટે આ માર્ગ બનાવવામાં આવે છે. અને દરેક ગામડાઓને કાચી જે રસ્તાઓ છે એ કાચા રસ્તાઓને પાકા રસ્તામાં રૂપાંતરિત કરતી સરકારની જે યોજના છે તેને કહેવામાં આવે છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. તો એ ચાર પ્રકારના કહી શકાય એવા પરિવહન માટેના સડક પ્રણાલીની અંદર સમાવેશ કરી શકાય એવી આ ચારે ચાર માર્ગો છે. પાંચમો પ્રકાર છે સરહદી માર્ગ. સરહદી માર્ગ એટલે બે દેશો વચ્ચેના સંબંધોને દેશની સુરક્ષાત્મક વ્યૂહાત્મક કહી શકાય એવા વિકાસ માટે સરહદ માર્ગ સંસ્થાન દ્વારા આ રોડ છે માર્ગ છે એ બનાવવામાં આવે છે. અને દુર્ગમ ક્ષેત્રો દેશના સંરક્ષણ માટે ખૂબ જ જરૂરી એવા હથિયારો પહોંચાડવા માટે કે માર્ગ સામાન્ય કે સૈનિકોની બોર્ડર ઉપર પહોંચાડવા માટેની સગવડતા ઊભી કરતા માર્ગ છે એ બનાવવામાં આવેલા છે. હિમાલય ક્ષેત્રની અંદર આ વધુમાં વધુ બનાવેલા છે અને પડોશી દેશો સાથેના સંબંધો વિકસાવવા માટે પણ ઘણી વખત બનાવવામાં આવેલા છે. અને તેનું નિર્માણ કરવું, તેનો નિભાવ કરવો, પહાડી ક્ષેત્રો હિમાલય ક્ષેત્ર હોય તો ત્યાં બરફ હોય એને હટાવવા માટે મોટાભાગે સરહદ માર્ગ સંસ્થા છે એ રોડ રસ્તાઓ બનાવી આપે છે. અને હમણાં આપણે વાત કરતા હતા એક્સપ્રેસ હાઈવે, દ્રુત ગતિમાર્ગ એને કહેવાય, દ્રુત ગતિમાર્ગ જેને એક્સપ્રેસ હાઈવેના નામથી ઓળખીએ છીએ. ચારથી છ લેનવાળા જે રસ્તાઓ બનાવવામાં આવેલા છે તેની ઉપર એક પણ રેલવે ક્રોસિંગ હશે નહીં, કોઈ જગ્યાએ આવા પ્રકારના ફાટક મૂકવેલા હશે નહીં. બીજું, એને અમુક પ્રકારની ગ્રીલ દ્વારા બંધ કરવામાં આવેલા જેથી કરીને કોઈ માનવ વાહન કે પશુઓ ઝડપથી રોડ ઉપર ન આવે.
100 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે દોડાવી શકાય એવા એક્સપ્રેસ હાઈવે આપણે ત્યાં બનાવવામાં આવ્યા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો આ બાજુ અમદાવાદથી શરૂ કરી અને વડોદરા સુધીનો જે માર્ગ બનાવવામાં આવ્યો છે તે એક્સપ્રેસ હાઈવે ખૂબ જ નમૂનારૂપ કહી શકાય એવો છે. તો આ રોડ ઉપર ક્યાંય ક્રોસ રોડ નહીં હોય અને બધી જગ્યાએ ઓવરબ્રિજ છે, એટલે ક્યાંય પણ વાહનની ગતિ ધીમી પડ્યા વગર એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકાય છે. સમય અને નાણાંનો બંનેનો બચાવ થાય છે. અને આ ચિત્ર છે એ ભારત સરકારનો નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એનું નિર્માણ સંચાલન કરવામાં આવે છે. તો આ ચિત્ર પણ આપણે જોઈ શકીએ છીએ કે એના દ્વારા આ નેશનલ હાઈવેની અંદર એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવેલા છે. તો એ છે આપણે પરિવહન ક્ષેત્રનું સૌથી અગત્યનો પોઈન્ટ એવા પ્રકારનું એક્સપ્રેસ હાઈવે જેને દ્રુત ગતિમાન કહી શકાય.